હજી કોઈ બરોબર જોયો અવાજ આવતો નહીં, લાડવા બરોબર ખાધા છે કે નહીં ખાધા? વિરામ જે એવી બોલ્યું જો રામદેવ પીર મહારાજ ને ખબર પડી કે ભાઈ વાહ નોદોલ ગામ ની મોજ. જય માતાજી. મિત્રો, અમે તમારા અને અમારા સુરેશભાઈ ઝાલાના, એમના પપ્પાના અને દરેક નામ મન થી આ ગામ માં પધાર્યા છીએ અને તમારા બધાના પ્રેમ હતો એટલા હું આયા છીએ અને થોડી ઘણી મોજ કરાવશું, તો શાંતિથી હોભરજો. સારું લાગે તો તાળીઓ પાડવાનું ભૂલતા નહીં. વિરામ, નોદલ ગામ એટલે શું ખબર છે? ગુલાબ ના ઘોટા જેવું. હાલ તો લાજ્યું જેમ પેલી મેક આવે ને એમ આપ તો નોદલ ગામ ની આપણા ગામ માં મેક આવે છે. સેવા જોઈ તો કોઈ વાતો કરીએ છીએ ભાઈ. નોદોલ ગામ ની વાત થાય વીજ થઈ અને હોપડો કઈ આપણા ગામ ના ઝાલોબા મુખી હતા એમાં અત્યારે આપણે બે દુખી છીએ. તને ખબર તો છે કે ઝાલોબા ની વાત નહીં થાય એવી. પણ ખમ 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 પ્લાન ગોળા દોળા તો એની વાત કરો કે પણ તું નહીં આપણા ઘેર ગોરણ જો વાત કરું છું. એ વાત સાચી કરી. ઝાલોબા ની વાતો થાય એવી નહીં વિરામ. પણ આપણો તો ખરો ને શેરી પડ્યો હોય ને અમાર વિરમ ના બેના તો નટિયો અમાર પેલી પૈસા રહી શકલી એ રીએ અમારું લોહી પીધી હોય ને તો પેલી શકલી બીજું કોઈ નહી. વિરમ ની બાયરી ના આવે ને એમાં તો શકલો ફણો કાલી જાય છે. મિનિમમ મારા કર વધાર તો નહીં કેતો 42 થવા આવ્યો છે. મથી મથી વસંત તો હવે દેખાય છે તો હજી હજી કોઈને આલ્યું નહી. કારણ કે વિરમ ની માને ખરા ને એવી કેડિટ બનાવી હતી ને જતી રહી કરવી. પણ એક ઘર બાકી મળ્યું નતું, એક ઉમરટ બાકી મળ્યો નતો કે જોઈને ઝઘડો ના કર્યો હોય. મારી મા કડવી હતી હવા હો ઘર તો ગમ. પણ હવા હો ઘર માંથી કોઈ ઘર એવું પાછી નહી મળ્યું કઈને ઘેર લડાઈ ના કરી હોય. અને વિરામ ભેગો કરવો પડશે મને. વિરમ, મને તો એમ લાગે છે ખરો ને આપણા માં કોઈ ખામી હોય એવું લાગે છે. ના, અમાર ઝાલોબા વાઘ હતા શેડી અમે વાઘ છીએ. છીએ તારા બાથે પરવા જો વાઘ ને ફોટા બારસ તો કેમ ની બાર ને કરતો નહી. મને વાઘ થી ના બીવાઉ, સિંહ થી ના બીવાઉ, મોટો ગેડો હોય ને એના થી ના બીવ. બકરી થી બીક લાગે આપણો. એ વિરમ, હું તો કઉ છું નટિયાન કહી દેજે ઉકેલો કરી જશે ઘર પાછળ. ચોકાઈ ઘર પાછળ ઘરે પૂછી અમે પૂછવા તો થોડો આવે છે આપણા ઘર છે. અરે નહીં ને, તું કોક મહેમાન આવે કોક વેવાઈ આવે તો જોવાના કે વેવાઈ ના ઘર પાછળ ઉકેલો છે. એ મોત તો તાણે મારો હકુ થતો નહી. આ શકલી ખરી ને ગમે તે ઘેર વાતા નહી લે ના હોય નાટક કરી જાય છે. બીજું કોઈ નહીં. આ પેલી પૈસા કઈ ને મારે આપણે માર ખાતે વિચાર નહી કરતા
મુય માર ખાતે તો વિચાર નહી કરતો, આપણું મગજ બહુ ખરાબ છે, બરોબર ના કાયા છે ને, એટલે કોકનો માર ખાઈને ઘેરાઈ હોઈ જવાનો. ગુજરાત નો ટહુક થો મોરલો શહેર મારો દેશી કિંગ છે, દેશી કિંગ જેની નોંધલ ગોમ નું એ નામ લેવાય છે. કિસ્મત વાળો કેવાય, ભાગ્યશાળી કેવાય, પોગળો કે ગુજરાત ના ખૂણે ખૂણે પ્રોગ્રામ કરાયો છે. હગુ ભગુ વાત ગોઠવો પણ મેળાવો હોય 42 ભાઈ એવણ કે એવણ કે હારો ફાસા ચોકવાલી વાત નહી દે અંડો હો બેગુ જોઈને બેગુ ને બી હવાનું ડોહા બેઠા હોય એ બાદ જવાનું. ભાઈ મારો ભાઈ કુવારો કે કોક કઈ ગોઠવેલો કે ખાલી સોયલો કરવાની છે, એનાથી કશું થાય એવું નહીં. એ તો આખા ગામ ને ખબર છે. તાર પછી પેલી કાલે એની ડોસી ખરી લંકાળી બૈરામો ગરમી કરી ને ફરી વાળી અને તો ઓટલા બેહતા એટલે સેવી સેવી ફારસ હતા ને. ઓહો હું તો હોમ કહી નાખું, પાકિસ્તાન માં જતો રહું, ફલોણા જતો રહું, ટેકો કહી નાખું, એટલે હા તારી ઘેર દવાની પોસ્ટ ને હિન્દુ વાય કરી નાખીશ. આયો આયો તો કોક નું આગુ પાછું કરી રહ્યો છે. મારી ભેગા ભેગા થઈ કાપતી કરતા લાલે કાપ્યું તારું મારો તારું કાપતી એવું કહ્યું સાત ને છેલ્લી વાર કી તારી મૂસ વધી છે બોલ કે તો કાતર મરાઈ દેવડાવ મૂસ ને ખાલી ઓગળી તો અડાર તરત ભૂઈ પર એક નહીં વાત કરે તો કે મુસ્લિમ આય છે કાલે હનો હવા જાતો તો ઘર માં એ તો માં ડોશી ને એનો ગોદરો તો દીધી ના ના તારી ડોશી નો હું ઘર માં બાથરૂમ બનને લ્યો લે હા હા ઘર ના પાછા એટલે બહેરા ઉપર રાશિન ધોવો જા તમન કરી કીધું વધુ જોઈ સામે કેમલા તું ઇથે નેકળો તો કહું લે જીવણિયા તારી ડોશી ખરી ને બીજા નંબર નો રૂમ હતો ને તારો ખાંડ એમાં તને બૈરામ ધોકા મળતી હતી ને બધી ખબર છે ખબર છે મને બંધ થઈ જા સરપંચ ઓફરે છે આમ સરપંચ ને બધી ખબર નહીં છે પણ મારા ગામ ના છે એ કહી દીધું હું કહી દીધું મારા મોટા કોઈ દાડો વાત ટકી પૂછજે નોંધોલ ગામ માં કોક આગુ નવું નવું પાછું થયું હોય તો મારે તો મારે કેવું જ પડે હાઈસ્કૂલ માં હોય આપણો ગેટ ઇકડ તમારે કોક વાત પૂછી લેવાની કઈ ગયું ફટાફટ નહીં કોકની વાતો કરતી જ હોય ને એટલે હું ચોપડો આખા ગામ નો તારી ડોશી ને આલ્યો હલ્યા વસ્તુ બની હોય ને તમારે કોઈ પૂછવા જવું જ ના પડે. આ એક નંબર નું 50 છે મારા ગોમ નું નહી કહેવાનું એવું આ ગોમ વાળો ખબર નહી ખબર છે નોદલ વાળા કોઈ ગોડા નહી નહી ખબર ખબર છે. ઓ વાહ હાસુ કે ખોટું ખાલી બે છોકરો અરે હાસુ કે ખોટું હા જીવણિયા જો હોય ને એને ગોમમાં વહર રાખજો કે આજ સુધી બે ભૈયા કદી લાડવા ભેગા ખાવા નહીં દીધા હો. આ તો નોદલ ગોમ એવું છે કે આખું ગોમ ભેગું થઈ અને મારો સાલા પરિવાર લાડવા ખાય છે છોટ તાળીઓના ગળગળાટથી વધાઈ લો મારા ભાઈઓ.
લાલજી ની વાત થાય નહી, એવું રસપ્રદ બનાવ્યું છે ને, તે ઓગળિયો સાથે ખાધામાં રહી ગયો તમે મોમાં. એના માથું મોટું નહી, એ તો જો પેટમાં ભણી હોય ને એવું મોટા દેખાય. વાત સાચી સર, નકા પીલી બાયડે મશીન હેતર માંથી આવી હોય અને એને રોટલા કર્યા હોય અને પાછો બને પાછો ખાવા લે. એ છો જલ્યા બલ્યા આવી રેદુ. એ ખેમા કીધું એટલે મને ખબર પડી, આ શુંગલો ને આ તૈયાર થઈ સબ જતો હતો. એને પરપારા ક્યારે રેદુ ભરવાનું સકા, શું કરવાનું છે? એ વાત સાચી, કોયલ પાછી કેમ નહીં કર. એટલે મારી વાઈક હું વાતો કરો છો લેખે, આપણા બોલો. અમે તો તારી પર વાતો કરી, કોયલ ની વાત કરી મી હોભરી ને. મેં કહી દીધું, એ તો કીધું પેલા ઓબા ના ડાળ ઉપર, ડાળા ઉપર કોયલ બેઠી હતી. કોયલ ની વાત હતી, હું તારા ઘેર છે ને ખાવાયો. મને નહી લાગતું પેલો ગોબરિયો ખરો ને, બધું ગોબરું ગોબરું કરીને બેઠો. ગોબરો તો મારા બાપા નો. મારે બાયડી ની હાથી હંકા ત્યાં હશો નહી મેળવા. એક તો મહિલા કાઢા કરીને જવું પડે, સચાર વખત તો ધોકા ખાધા ને અમે. એટલે હું કરવાનું જાઉં ના, મને નહી લાગતું મેળ પડે. નહી તો મારે શાંતિ છે પણ આવડી મોટી પાઇપ લાઈન પીવીસી ની મય કાઢ દે ને તો કઈ સીધી થાય નહી. ઓકે ઓકે, તારું કેવું થાય એમ કે મારા મગજ ના આખા ગામ નું નામ બગાડું છું. હેલો તમે આવો છો ગામ વચ્ચે બોલતા આલી દો. હું આલી દે એટલે મારા ઘેર રેદુ ભરવાની હેલ્પ હતું. મોટા મોટા બંગલા નહી તોડી બોને મિલકત થી શરમ મગર ના. હું અત્યારે 200 રૂપિયા મજૂરી જાઉં છું. છોકરા નો બાપો ખરો ને, એક ખાટલી ને એની ચકલી ડગલી અને તારા બાપ પાસે 6 રૂપિયા છે લુખા. એ તો પટી ગયું બધું, જમીન ને બમીન વેચી માર્યું ને, એટલે તમારે જવા આવ્યા ને તે બધું શું કઈ નાખ્યું.
આપણે શકલી ને હું એ પેસાડ ને ખરે ને ગમે તે રસ્તા ખરે ને બીજું કોઈ નહી પાટિયો લેવી છું પાટિયો પાડી દીધા ઝાલાબાની અમારા ઝાલાબાની મોટી મોટી બાર બાર વિગવાની પાટે તમારી તો તમારી વિરામ પણ તારા બાપા ની રહી નહી મુખી હતા એ માતા દુખી છો લોકો ની માજી ખો છો બીજો કોઈ નહી બાપા આપડી પાટિયો કટકો કંડક્ટર ભાડો તો એસટી નો વિરામ પટ્ટી કરી દો છો અને કેસ કરવાની વાતો સુધી ખાખી લુગડો વાળો છે સાચી કરી વિરામ તું મને પોલીસ નું નામ લે મને બીક લાગે છે અને વિરામ આવો મોટો હોશિયાર છે તું જોજે આજ તો ખરે ને તો સહી ચાર વખત અર્પણ માં જોયું છે ખબર નહી એ મૂર્ખા તું ફૂટી ગયેલા માટલા ની ઠીક છું અમે કશા કોમ નહી અમે સૌથી દર્પણ માં જોયે તાળીઓ તો પાડજો યાર અમારે મજા ને હે આવતી તમે તાળીઓ નહીં પાડતા એટલે પકડાવો હા શું ખોટું હા તો બરાબર
મનુષ્ય જેવું ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. બોલો રામદેવ પીર મહારાજ ને જય.
આવી વાતો કરીએ તો માફી દીધી વાતો આવી તાળી પાડો તો રો માફી રવી રે દીદી તાળી ન હોય જો ભગતી એને કહેવાય